हाय फ्रेंड्स, अगाउना विडियो में आपणे केटला गुणधर्मो जे हता ए गुणधर्मो साथे साथे विरोधी संख्या, व्यस्त संख्या वगैरे विषयनी माहिती लीधी हती। हवे आपणे चेप्टरने आगळ वधारीए 1.2.8 समय संख्याओ माटे गुणाकारनुं सरवाळा पर विभाजन आ टॉपिकने समझिए। आपणे तो मानी लो कि ए इंटू बी ब्रेकेट में बी प्लस सी आपेल छे, तो एनो गुणाकार थशे बी जोड़े, एटले कि ए इंटू बी प्लस एनो गुणाकार थशे सी जोड़े, एटले कि ए इंटू सी, मतलब आंसर मळशे ए बी प्लस ए सी। एटले कि ए इंटू बी प्लस सी इज इक्वल टू बनशे ए बी प्लस ए सी। तमे जोई शको छो कि आपणने गुणाकार आपेलो हतो, एनू आपणे सरवाळामां विभाजन करूँ। तो प्रश्न थाय कि शू सरवाळानी जेम बादबाकीमां पण विभाजन थई सके? तो हाँ, चोक्कस थई सके। एक्जाम्पल तरीके लईए, ए इंटू ब्रेकेटमां बी माइनस सी, तो एनो गुणाकार बी जोड़े थशे एटले बनशे ए इंटू बी, माइनसनुं चिह्न बहार आवशे। फरी पाछू एनो गुणाकार सी जोड़े थशे एटले कि ए इंटू सी, मतलब आंसर मळशे ए बी माइनस ए सी। एटले कि ए इंटू बी माइनस सी इज इक्वल टू ए बी माइनस ए सी। तमे जोई शको छो कि गुणाकारनું विभाजन थई गयुं बादबाकीमां। तो आ जे गुणधर्म छे ए खूब ज आईएमपी गुणधर्म छे, कारण के जो आ गुणधर्ममां तमने खबर नहीं पड़े तो स्वाध्यायनी अंदर आवता किंमत शोधना दाखलामां खबर नहीं पड़े। आगळ वधीए, आपणुं चेप्टरनुं पहेलुं स्वाध्याय, स्वाध्याय 2.1 एनो क्वेश्चन नंबर 1 समझिए। योग्य गुणधर्मनो उपयोग करी किंमत शोधो। फर्स्ट रकम आपी छे -2/3 3/5 5/2 3/5 1/6। હવે આ રકમની અંદર આપણે અગાઉ જે ગુણધર્મો શીખી ગયા, સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, આ ગુણધર્મોને યુઝ કરવાનું છે। સાથે સાથે હાલ જે આપણે સરવાળાનું ગુણાકારમાં વિભાજન શીખ્યા એ ગુણધર્મ પણ યુઝ કરવાનું થશે। તો સમજીએ આપણે, સૌથી પહેલાં તો આપણે ક્રમના ગુણધર્મ પ્રમાણે 3/5 જે રકમ આપેલી છે એ રકમને આપણે એક સાથે લઈશું। તો -2/3 3/5 3/5 1/6 અહીંયા ઇન્ટુ આપેલ છે। હવે +5/2 છે એને આપણે લાસ્ટમાં મોકલીશું। હવે અહીંયા આપણે કયા ગુણધર્મનો યુઝ કર્યો? તો 3/5 1/6 જે હતા એને આગળ લાયા અને 5/2ને પાછળ લઈ ગયા, એટલે કે ક્રમના ગુણધર્મનો યુઝ થયો। હવે આ ક્રમના ગુણધર્મ પ્રમાણે હવે આપણે આગળ શું કરીશું? તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બંનેમાં 3/5 કોમન નીકળે છે, તો આપણે આને સામાન્ય લઈશું। તો 3/5 અહીંયા બહાર આવી ગયા એટલે બચશે શું? -2/3 અહીંયા માઇનસનું ચિહ્ન, 3/5 બહાર નીકળી ગયા, બચ્યું શું? 1/6 +5/2। હવે આપણે પ્રક્રિયા કરીએ તો 3/5 આ બંને વચ્ચે કંઈ સંબંધ નથી, એટલે ગુણાકારનો સંબંધ અહીંયા લસા આવશે 6, લસા 6 લઈએ તો અહીંયા 3ના ઘડિયામાં 6, તો કે 3 2 એટલે ઉપર 2થી ગુણાકાર થશે એટલે આવશે -4। હવે 6 1 એટલે ઉપર 1થી ગુણાકાર થશે એટલે આવશે -1 +5/2। હવે 3/5 બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ગુણ્યા, અહીંયા આવશે -4 -1 ઇઝ ઇક્વલ ટુ -5/6 +5/2। ગુણાકારનો સંબંધ છે એટલે 5 1 5 કટ થશે, અહીંયા 3 2 6 કટ થશે, અહીંયા બચશે -1/2 +5/2। રકમને આગળ વધારીએ તો બંનેનો છેદ સેમ છે એટલે લસા લેવાની જરૂર નથી, એટલે બે છેદમાં રહેશે, અંશમાં -1 +5 બંને વચ્ચે પ્રક્રિયા થશે, એક માઇનસ અને એક પ્લસ છે એટલે બંને વચ્ચે બાદબાકી થશે, 5માંથી 1 જશે 4 2 મોટી સંખ્યા 5 પ્લસ છે એટલે આપણો આન્સર પ્લસમાં આવશે, છેદ ઉડાડીએ 2 2 4 તો અહીંયા આપણને આન્સર મળશે 2। હવે ક્વેશ્ચન 1નું
दाखला नंबर बे आपणे जोईए। हवे आ रकम में पण आपणे गुणधर्म जे विभाजन नो गुणधर्म हतो एने ध्यान में लेवानो छे, साथे साथे एनो क्रम पण चेन्ज करवानो छे। सौथी पहेला तो आपणे सिमिलर जे संख्याओ छे 2/5 वाळी जे संख्याओ छे એને આપણે જૂથમાં જોડેલા આવીશું, તો અહીંયા થશે 2/5 ઇન્ટુ બ્રેકેટમાં -3/7 પ્લસ 1/14 ઇન્ટુ 2/5, બાકી જે બચેલી સંખ્યા છે -1/6 ઇન્ટુ 3/2 એને આપણે અલગ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સંખ્યાનું જૂથ હતું ગુણાકારનું એને આપણે આગળ લાવ્યા અને આ સંખ્યાનું જે જૂથ હતું એને પાછળ લઈ ગયા, એટલે કે ક્રમનો ગુણધર્મ યુઝ થયો। હવે આપણે આ બંને જે જૂથ છે એની વચ્ચે સિમિલર સંખ્યા છે 2/5 અને 2/5, તો એ 2/5ને આપણે કોમન લઈશું વિભાજનના ગુણધર્મ પ્રમાણે। હવે અહીંયાથી 2/5 નીકળી જશે એટલે ગુણ્યા પછી કોણ બચશે, તો બ્રેકેટમાં બચશે -3/7 પ્લસનું ચિહ્ન 1/14 બ્રેકેટ કમ્પ્લીટ। આ 2/5 આપણે કોમન લીધી છે એટલે બહાર નીકળી જશે। હવે અહીંયા છેદ ઉડે છે 3, 2, 6 માટે અહીંયા થશે માઇનસ, અહીંયા અંશમાં આવશે 1, નીચે છેદમાં 2 × 2 એટલે કે 2 × 2 = 4। હવે આપણે આ જે જૂથ છે એમાં લસા લઈશું તો લસા આવશે 14 લસા લીધા બાદ 7 ના ઘડિયામાં 14 ક્યારે આવશે, કે 7 2, અહીંયા 2 થી ભાગ 4 એટલે અંશમાં પણ 2 થી ભાગ ચલાવીશું એટલે થશે 3 2 6, અહીંયા માઇનસ છે એટલે -6 લખીશું। એવી જ રીતના 14 1 એટલે ઉપર પણ 1 થી ભાગ ચાલશે એટલે 1 1 1 -1/4। હવે 2/5 બંને વચ્ચે કંઈ નથી એટલે ગુણાકારની નિશાની -6 + 1, 1 + અને 1 - હોય તો બંને વચ્ચે પ્રક્રિયા કરતાં બાદબાકી થાય એટલે કે 6 માંથી 1 જશે એટલે 5, પણ 6ની આગળ માઇનસનું ચિહ્ન છે, 6 એ મોટી સંખ્યા છે એટલે જવાબમાં આવશે -5/14 -1/4। હવે અહીંયા તમે જુઓ તો ગુણાકારનો સંબંધ હોવાથી છેદ ઉઠશે 5 1 5, અહીંયા છેદ ઉઠશે 2 7 14। હવે તમે જોઈ શકો છો અહીંયા બચશે -1/7, અહીંયા બચશે -1/4, બંનેનો લસા લઈશું તો લસા આવશે 28 લસા લઈશું તો 7 4 એટલે ઉપર થશે -4, અહીંયા 4 7 એટલે ઉપર થશે -7, બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે -+ 7 ને 4 11 તો -11/28 આ આપણને મળશે આન્સર। હવે ચેપ્ટરનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો। તમે બધા જ જાણો છો કે આપણે વિરોધી સંખ્યાનો ગુણધર્મ શીખ્યા, જેમાં મેં વિરોધી સંખ્યાની વ્યાખ્યા તમને સમજાવી હતી કે કોઈપણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરતાં જો પરિણામ 0 મળે તો બંને એકબીજાની વિરોધી સંખ્યા છે। મેં એવું પણ કીધું હતું તમને કે જો પ્લસ હોય તો એની વિરોધી માઇનસ થાય અને માઇનસ હોય તો એની વિરોધી પ્લસ થાય। સમજીએ 2/8, તો 2/8 એ ધન સંખ્યા છે તો એની વિરોધી સંખ્યા થશે 2/8ની વિરોધી સંખ્યા -2/8 છે, જો ધન હોય તો એની વિરોધી ઋણ થાય। એ જ રીતના -5/9માં માઇનસનું ચિહ્ન આપેલું છે એટલે કે ઋણ સંખ્યા છે, તો આપણે એની વિરોધી સંખ્યા લઈશું તો વિરોધી સંખ્યા આવશે +5/9, અહીંયા માઇનસ છે એટલે એની વિરોધી થશે પ્લસ। હવે અહીંયા તમે જુઓ અંશ અને છેદ બંને માઇનસ હોવાથી -- કટ થઈ જશે એટલે કે 6/5 થશે। હવે 6/5 એ કેવા થયા, ધન, તો ધનની વિરોધી સંખ્યા લઈએ તો ધનની વિરોધી સંખ્યા આવશે ઋણ એટલે કે -6/5। હવે આગળ જોઈએ 2/-9 છે તો એ ઋણ સંખ્યા છે, તો ઋણ હોય તો એની વિરોધી આવશે ધન એટલે કે 2/9। એવી જ રીતના 19/-6 જે છે એ પણ ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યા હોવાથી એની વિરોધી સંખ્યા થશે
done.